અતિ પવિત્ર દિવસ છે. આજના દિન માટે જેટલું કહીએ એટલું ઓછું છે, પણ સૌથી વિશેષમાં આજે શ્રી નરનારાયણ દેવનો પ્રાદુર્ભાવ દિવસ છે, પ્રાગટ્ય દિવસ છે. નરનારાયણ દેવને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપ સદૈવ અમારી પર પ્રસન્ન રહો, દયા કરી અને સદાય અમને દર્શન દેતા રહો. ભગવાન રાજી થઈને દર્શન આપશે આપણને. હો ભાઈ સતયુગમાં ચંદ્રભાગા અને સાબરમતીનો સંગમ સ્થાન, જ્યાં અત્યારે હાલ શ્રી નારાયણ ઘાટ તીર્થ છે, ત્યાં ધર્મદેવ અને મૂર્તિ દેવીએ તપશ્ચર્યા કરી. એમના મનની મનોકામનાઓ હતી કે ભગવાન અમારે ત્યાં પુત્ર તરીકે પ્રગટ થાય. ભગવાને એમની પ્રાર્થના સાંભળી અને ચાર સ્વરૂપે પરમાત્મા પ્રગટ થયા. નર, નારાયણ, હરિ અને કૃષ્ણ આ ચાર સ્વરૂપે પરમાત્મા પ્રગટ થયા. એમાં ભગવાનના બે સ્વરૂપ હરિ અને કૃષ્ણ, એ પરમાત્મા એ ભગવાનનું જે ધામ ગોલોક ધામમાં બિરાજમાન થયા સિંહાસન ઉપર. નરનારાયણ દેવ માટે સરસ મજાનું દિવ્ય સિંહાસન દેવતાઓ લાવ્યા. ત્યારે નરનારાયણ દેવે કહ્યું કે અમારે એ સિંહાસન ઉપર બેસવું નથી, કેમ કે અમારે તો આ ભરતખંડના જીવાત્માઓના શ્રેય માટે, એના સુખ અને કલ્યાણ માટે અમારે તપ કરવું છે. એટલે તપસ્વી છે, તપસ્વીને રાજભોગ એને યોગ્ય નથી. એટલે નરનારાયણ દેવ માટે સરસ મજાનો અદભુત પુષ્પનો દોલ એટલે કે હિંડોળો એ તૈયાર કરવામાં આવ્યો અને નરનારાયણ દેવને પુષ્પના હિંડોળામાં પધરાવ્યા અને જે જયકાર સાથે નરનારાયણ દેવને ઝુલાવ્યા. તો એ નરનારાયણ દેવને જે પુષ્પ દોલોત્સવમાં બિરાજમાન કર્યા હશે, પધરાવ્યા હશે, એ પુષ્પ દોલોત્સવ કેવો હશે? તો એમ લાગે કે આજે આપણે દર્શન કરીએ છીએ આવો એ પુષ્પ દોલોત્સવ હશે કે જેમાં ભગવાન નરનારાયણ દેવ બિરાજમાન થઈ અને એમણે દર્શન આપ્યા છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે નરનારાયણ દેવનો ખૂબ મહિમા કહ્યો છે. આ ભરતખંડના રાજા શ્રી નરનારાયણ દેવ એ પ્રજા માટે એટલે કે સૌના માટે, સૌના સુખ માટે તપ કરે છે. ત્યારે આપણને મનમાં સંશય થાય, શંકા થાય કે જો ભગવાન સ્વયં તપ કરતા હોય પોતાના પોતાની પ્રજાના સુખ માટે, તો બધી પ્રજા સુખી કેમ નહીં? તો એના માટે આપણે એમ જવાબ આપી શકીએ કે તમે કમાવ છો, નોકરી કરો, ધંધો કરો, બિઝનેસ કરો છો, તો એ તમે કમાવ છો એ તમારી કમાણી કોના માટે? જે તમારા દીકરા કે દીકરી, તમારા સંતાનો હોય એના માટે. એમ નરનારાયણ દેવ તપશ્ચર્યા કરે છે, જે નરનારાયણ દેવનો આશ્રય કરે એના માટે તપશ્ચર્યા કરે છે. આખી આખી દુનિયા માટે ને, જેને ભગવાનનો આશ્રય નથી એ તો પોતપોતાના કર્માનુસાર એ જીવાત્માઓ એ સુખ ભોગવે કે દુઃખ ભોગવે એમાં ભગવાનને કાંઈ નથી. પરંતુ જે ભગવાનનો આશ્રય કરે છે, જેમ બાળક છે, નાનકડું બાળક પોતાની માતાના પિતાના ખોળામાં બેઠું હોય ત્યારે એ બાળકને મારે શું ખાવું, શું પીવું, કોઈ મચ્છરું જીવડું કરડે, કઈ થાય કઈ થાય વગેરે વગેરે ચિંતા એ નાના બાળકને કરવાની હોતી નથી. એની ચિંતા કોણ કરે? એની માતા, એના એના એનો એનો પિતા છે, એની ચિંતા એના મા બાપ કરે. કેમ કે બાળક એના ખોળામાં બેઠું છે. ભક્તજનો, આપણે સૌ કોઈ શ્રી નારાયણ દેવના ખોળામાં બેઠા હઈશું તો આપણે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે શ્રી નરનારાયણ દેવ એને અમે
બાથમાં ઘાલીને પધરાવ્યા છે. મહારાજે મહારાજના સ્વયં વચનો છે, અમે બાથમાં ઘાલીને નરનાર દેવને પધરાવ્યા છે. કેમ કે ભરતખંડના રાજા છે અને આ ધરતી ઉપર ધરતીની પ્રજા સુખી થાય એના માટે ભગવાને વિચાર કર્યો કે કયા દેવ પધરાવવા. તો તમામ પ્રજા છે એ દરેક જે રાજ્ય હોય કે દેશ હોય તો એમાં સામ્રાજ્ય કોનું ચાલે? ભલે તમારું તમને વ્યક્તિગત ગમે તેની સાથે પ્રેમ હોય, લાગણી હોય કે એ નિષ્ઠા હોય, પણ એમાં એનું રાજ ને નિયમ તો જે તે રાજા હોય એનું ચાલે ને. એટલે ભરતખંડના રાજા પુરાણોમાં કથા છે, આ પછી આપણી સંપ્રદાયની કથા નથી. પુરાણોમાં, ભાગવત આદિ પુરાણોમાં ખૂબ મહિમા છે, પદ્મ પુરાણમાં વગેરેમાં, કે આ ભરતખંડના રાજા નરનારાયણ દેવ છે. તો ભરતખંડની પ્રજાના સુખ માટે નરનારાયણ દેવ ઈચ્છા કરે એ પ્રમાણે થાય. એટલે સ્વામિનારાયણ ભગવાનને બાથમાં લઈને નરનારાયણ દેવ પધરાવ્યા અને શ્રીજી મહારાજ સ્વયં ભગવાનના વચનો, ભગવાનના આશીર્વાદ કે અહીં આગળ આવીને જે કોઈ નરનારાયણ દેવના દર્શન કરે, પૂજા કરે, કે જે કઈ મનોભાવ એટલે કે જે કઈ સંકલ્પ કરે, તો આ નરનારાયણ દેવ રૂપે અમે એ ભક્તોની પૂજાનો સ્વીકાર કરીશું અને એના સંકલ્પો પરિપૂર્ણ કરીશું. ખ્યાલ આવે તમને? ભાઈ ઘણા કહેતા હોય છે નરનારાયણ દેવ તો આપણે સ્વામિનારાયણ ભગવાનને, ત્યારે મનમાં થોડુંક આમ રીસ ચડે. એટલે આ સ્વામિનારાયણ ભગવાન ઉપર તમને વિશ્વાસ નથી કે નરનારાયણ દેવ અને સ્વામિનારાયણ ભગવાન એ બે કોઈ જુદા નથી. ભગવાન કહે છે કે આ સ્વરૂપ છે, આ સ્વરૂપે હું પોતે સ્વયં બિરાજમાન છું, આ સ્વરૂપમાં હું પોતે જ રહ્યો છું. આવા ભગવાનના વચનો છે. તો શ્રીજી મહારાજે એવા આશીર્વાદ પાઠવ્યા છે. ભગવાને કહ્યું કે આ નરનારાયણ દેવની પૂજા એ અમે લખાવી દઈશું. એટલે એ વખતે કહ્યું, પણ મહારાજે લખાવી દીધી એટલે કે આપણને આપી. તો આ નરનારાયણ દેવની જે પૂજા કરશે તો એ મૂર્તિ કાગળ કે ચિત્રામણની માનશો નહીં, શાસ્ત્ર સિદ્ધ અને પ્રમાણ છે. અને મહારાજ કે અમારી આજ્ઞા પણ છે, એમ ભગવાનની મૂર્તિમાં પ્રગટ ભાવ રાખીને પૂજા કરશો તો તમારી પૂજાનો ભગવાન કહે છે અમે સ્વીકાર કરીશું. આટલો બધો મહિમા શ્રી નરનારાયણ દેવ નો આજના દિનનો મહિમા છે. ભગવાને ખૂબ દયા કરી, ખૂબ દયા કરી અને પરમાત્મા પ્રગટ થયા. એથી વિશેષ છે પાછું બીજું કે આજનો દિન છે એ ભક્ત ગૌરવ નો દિવસ છે. ભગવાને ભક્તની રક્ષા કરી. પુરાણમાં કથા છે ભક્ત પ્રહલાદજીની, હોળીના દિવસે પ્રહલાદજીને મારવા અનેક પ્રયાસો થયા અને છેલ્લો પ્રયાસ કરવામાં આવ્યો એ હતો હોળીનો દિવસ. અને હોળીના દિવસે હોળી હળગાવી અને એમાં ભક્ત પ્રહલાદજીને બેસાડ્યા કે બસ હવે એમાં સળગી જાય. અને એ કામમાં પાછો કોણ ભેગો એને મદદમાં હતું? હિરણ્યકશિપુ ને ભૈબા, હા, એમના બેન મિસિસ હોલિકાબેન. અને એને કોઈ પ્રોબ્લેમ નહોતો, કારણ કે એની પાસે શું હતું? અગ્નિ પ્રૂફ સાડી હતી, એટલે એને એને હળગી ના મરે, અગ્નિ પ્રૂફ સાડી. બધું પ્રૂફ આવે છે ને, વોટર પ્રૂફ ને અગ્નિ પ્રૂફ ને દષ્ટ પ્રૂફ ને કથા પ્રૂફ. ઘણી ઘણી કથાઓ આપણે પણ ઉતરે નહીં, જો કે આપણે એવા નથી, આપણે અહીંયા તો બધા કથા પ્રૂફ એકે નથી, બધાને કથા ઉતરે. તો ભગવાનને કહે છે ને, રામ રાખે તેને કોણ ચાખે, તે અગ્નિ હળગાવ્યો ને હોળી હળગાવી ને તમે જો દો કાદવ ને કિકારી બધા અસુરો કરવા માંડ્યા, કોઈ ભક્તો નહીં હો. અને એમાં એવો પવન ફૂંકાયો, એવો પવન ફૂંકાયો, તે ભગવાને એવી દયા કરી તે અગ્નિ પ્રૂફ સાડી છે ને એ પ્રહલાદજી ઉપર આવી ગઈ. અને એમાં હોલિકાબેન મળી મોવાને ભક્તને કાંઈ થયું નહીં. અને હવાર પડતા તપાસ કરીને એ રાખના ઢગલામાં ભક્ત પ્રહલાદજી નારાયણ 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 કરતા કરતા
જે બેઠા થયા અને ભક્તોને જે આનંદ ને જે આહા જે હરખ થયો, અને પછી મંદિરોમાં તમે જો એ આનંદમાં તમે જો ગુલાલ ઉડ્યા અને જય જયકાર થયો છે, એ છે ભક્ત રક્ષાનો દિવસ, ધૂળેટીનો દિવસ. એટલે એ પણ આજનો આ દિવસ છે. આજે એ વખતે ભગવાન આવી રક્ષા કરતા હતા, આજે નહીં કરતા, નહીં આજે કરે છે, કરે છે. કદાચ આપણને એવું લાગતું હોય કે નહીં કરતા હોય તો સમજવું કે હવે કઈ બગડ્યું હશે ભગવાનને ના પડે. ઘણી વાર જેમ તમારા બે છોકરા હો તો એક છોકરાને તમે બધું આપો ને એકને કઈ ના આપો તો સમજવાનું બાપ દીકરાને કઈક ઝઘડો થયો હશે. એમ ભગવાનને આપણી જોડે ક્યાંક પ્રોબ્લેમ થયો હશે, આપણે ભગવાનની પરીક્ષામાં પાસ નહીં થયા હોઈએ. આપણે ઈચ્છતા હોઈએ કે ભગવાનની ભગવાનનું રક્ષા કવચ સદૈવ આપણી પર રહે, તો એના માટે આપણે પહેલા પાત્ર બનવું પડે. અને એ ભગવાનની પાત્રતાનો જે માપદંડ છે એ બહુ કઠણ છે. ભગવાનની જે કસોટી હોય, પરમાત્માની કસોટીમાં પસાર થાય પછી ભગવાન એને એમના લિસ્ટમાં ભગવાન એનું નામ ઉમેરે અને પછી ભગવાન એ ભક્તની સદૈવ રક્ષા કરે. અને આપણે તો જો ભગવાન થોડી ઘણી કસોટી કરે, થોડો દુઃખ આપે, થોડી મુશ્કેલી આવે, એટલે આપણે તો હાય હોય કરી મૂકી, હાય રે હું મરી ગયો, હે ભગવાન તમે મારી હામુ જોતા નથી, હું તો દુઃખી દુઃખી થઈ ગયો. ભગવાન કે તે કેટલું મારી હામે જોયું તું, તો હવે મને કે છે કે ભાઈ દુઃખી દુઃખી થઈ ગયો. ભગવાન કસોટી કરે છે. ભગવાનની કૃપાને પાત્ર બનવા માટે પહેલા આપણે ભગવાનની કસોટીમાંથી પસાર થવું પડે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ઈક્ષુ પામે અમૂલ્યતા, ઈક્ષુ પામે અમૂલ્યતા, તે તો પ્રથમ પોતે પીલાય છે, ત્યાર પછી ચડે ચા કરે ત્યારે તેના ગોળ ખાંડ સાકર થાય છે. ગોળ ના ભાવ બોલાય નહીં, વેપારી ગોળ ના આવ્યા નહીં, દેખાય છે એ છે. અમદાવાદ ને ક્યાં ગયા, નિયમ મુજબ આવવાના છે, આવશે તો નિયમ મુજબ મોડા આવશે. તો આમ ગોળ ના ભાવ બોલાય નહી, ગાંધીભાઈ હારાજી બોલાય ને તમે જુઓ તો. તો જેટલા ભાવ ગોળ ના બોલાય એટલા કઈ ઓછા શેરડી ના બોલાય છે. તો શેરડી માં જે ગોળ થયો તો શેરડી ના એ ગોળ ને એટલું બધું કેમ એ સ્થાન મળ્યું, એમાંથી ખાંડ થાય, એમાંથી સાકર થાય. રોજ હવાર માં કઈ નહીં તો રોજ હવાર માં તમે ખાંડ બીજું કઈ વસ્તુ હોય કે એનો ઉપયોગ કરો, ન કરો, ખાંડ નો તો કરો જ, બરોબર ને? સાચી વાત છે ને? શેમાં? ઠાકોરજી ને દૂધ માં? ના, ઓલા ચા ના કદડામાં. બહુથી પેલી ખાંડ તો જોઈએ જ, ડબો ખાંડ નો ક્યાં મૂક્યો, લ્યાલ એ ક્યાં મૂક્યો ખાંડ નો ડબો. એટલે ઈક્ષુ પામે અમૂલ્યતા, તે તો પ્રથમ પોતે પીલાય છે. પીલાય ને એમાં રસ નીકળે, ચીચુડામાં ચીચુડ ચીચુડ થાય ને બિચારાના ઘાણ ભૂકા નીકળી જાય, અને ત્યાર પછી એને ઉકાળવામાં આવે અને એની પ્રક્રિયા થાય, અને એમાંથી તમે જુઓ તો આ બધી વસ્તુ તૈયાર થાય અને બજારમાં એના ભાવ બોલાય. એમ ભક્ત છે તો ભક્તે પહેલા ભગવાનની કસોટીમાંથી પસાર થવું પડે. ભગવાન જે દુઃખ આપે તો આપણે હસતા મોઢે સહન કરીએ તો પછી ભગવાન કહેશે કે ના, હવે આ હોટસનો ભક્ત બન્યો, પછી ભગવાન આપણી પ્રાર્થના સાંભળે. મારા ભક્તજનો, આજના દિવસે સ્વામિનારાયણ ભગવાને ગામો ગામ પુષ્પ દોલોત્સવ કર્યા છે. આપણા ઈષ્ટદેવ શ્રી હરિએ અમદાવાદ હોય, કેવડતાલ હોય, ગઢપુર હોય, સારંગપુર હોય, ભુજ હોય, વગેરે વગેરે સ્થળોએ શ્રીજી મહારાજે રંગોત્સવ અને પુષ્પ દોલોત્સવ કર્યા છે. આજના દિવસને બહુ ધામધૂમથી, મહારાજને આજનો દિન બહુ જ પ્રિય હતો, બહુ ધામધૂમથી જ્યાં જ્યાં શાસ્ત્રોમાં જેને કથા વાર્તા વાંચનનો શોખ હશે તમે જોશો તો મહારાજે કોઈ બી જગ્યાએ આજનો તિથિ દિવસ પુષ્પ દોલોત્સવ શ્રીજી મહારાજે ક્યાંય છોડ્યો નથી.
સાંજે નિત્ય કથામાં કેટલા પુસ્તકો અત્યાર સુધી વંચાયા હશે, ત્યારે હરિભક્તો સાથે કથાના વિમર્શમાં એ જ યાદ કરીએ કે રંગોત્સવ આવ્યો તો શ્રીજી મહારાજ અગાઉથી કહી દે તૈયાર રાખજો, કે બધો રંગ તૈયાર કરીને રાખજો તમે, ને બધી તૈયારી સ્વામિનારાયણ ભગવાન ને સંતો અને હરિભક્તો અને જય જય જયકાર સાથે નરનારાયણ દેવ નું પૂજન થાય અને ઉત્સવ જય જયકાર સાથે ઉત્સવ ઉજવાય. અને એમાં સારંગપુર નો ઉત્સવ વધારે પ્રખ્યાત થયો એ ફગવા માટે પ્રખ્યાત થયો. આ ઉત્સવ માં મહિમા છે પાછો ફગવાનો, એટલે જગત માં આટલો મહિમા સમજાય, એક તો ફગવાનો, બીજો ભગવાનો, ત્રીજો ભગવાન નો, એટલે બેડો પાર થઈ જાય. સારંગપુર ના ફગવા માં મહારાજે કીધું બોલો શું જોઈએ, બધા જેને જોઈએ વરદાન માગો. એટલે ભગવાન વરદાન માગવાનું કે ત્યારે કોણ શું માગે છે એની પર કસોટી થાય. અત્યારે આપણને કે ભગવાન તો વરદાન માગો, તમે શું કોલ્યો, વિચારી તો રાખવું કોક દાડો, એટલે વિચારી રાખવું કે કાંઈક ભગવાન નું નક્કી નહીં, ઓચિંતા કે માગો માગો, ત્યારે આપણે માથું ખંજવાળીએ, માથું ખંજવાળીએ અને પછી ઓચિંતું બોલી જવાય કે હે મહારાજ પેલું જમીન નું અટકી પડ્યું છે તો પતી જાય, એટલામાં પૂરું થઈ જાય, પછી આગળ કઈ ના મળે. જે આપણે દુઃખ હોય એ ઓચિંત આપણા જે બોલી જવાય, એટલે ભગવાનને પ્રાર્થના ભગવાન માગવાનું કે ત્યારે શું માગવું એ જરા વિચારી રાખવાનું, નક્કી કરી રાખવું, પછી વિશ્વાસ રાખવાનો કે ભાઈ ભગવાન ગમે ત્યારે. અને એમાં આવી આપણે બેઠા છીએ ને એવી ભૂમિ ઉપર જો સંકલ્પ કરી દીધો સમજવાનું કે ગમે ત્યારે પરિપૂર્ણ થઈ જ જાય, યાદ કરીને પરમાત્મામાં શ્રદ્ધા રાખીને આપણે સંકલ્પ કરીએ તો પરિપૂર્ણ થઈ જાય. એટલે સારંગપુરમાં ભગવાને માગવાનું કહ્યું ત્યારે જે ગુજરાતની બહેનોએ માગ્યું તે ગુજરાતની બહેનો ઇનામ લઈ ગયા. એ વખતે માગ્યું એ માગ્યું, પછી તમે જુઓ કેવું માગ્યું ખબર છે ને, મહાબળવંત માયા તમારી એને આવરિયા સૌ નરનારી, માયા અમોને ના વ્યાપે એવું વરદાન દીજી આપે, વગેરે વગેરે બધું શું કહેવાય, એથી આગળ ઘણું છે. બધા તમારા જે ભક્તો હોય બસ એની સાથે સદાય સદભાવ રે ને ક્યારે એમની સાથે મન દુઃખ ન થાય ને આ બધું બહેનો દર અગિયારસે બોલે બોલે તો છે પણ ના એટલે બોલે છે એમ દર એકાદશી બોલે છે. બહેનોને કોઈ દિવસે કોઈ હોય ને બધો બહુ લાગણી સદભાવથી રહેતા હોય છે. એટલે બહેનોએ એવું વરદાન માગ્યું, ફગવા જે માગ્યા ને એ ફગવા તો અમર બની ગયા. અમારા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં એ નોંધી દીધા કે વાહ વાહ ધન્ય છે, મહારાજ રાજી થઈ ગયા કે આવું બહેનોને માગતા આપણે. તો એ ઉત્સવ રંગોત્સવ પુષ્પ દોલોત્સવ ગામોગામ શ્રીજી મહારાજે આ રીતે આ ઉત્સવ કર્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ વાલા ભક્તજનો કે આજે એ ઉત્સવ અને એ પરંપરા એને આજે પણ આપણે એનો લાભ લઈ શકીએ છીએ, માણી શકીએ છીએ, એટલા એટલા તો આપણા ભાગ્ય છે, એટલી તો આપણામાં પાત્રતા છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આજના દિવસે જે કોઈ શ્રી નરનારાયણ દેવને યાદ કરે વિશેષ રૂપે કાયમ યાદ કરવાના છે, આપણે એમના શરણોમાં છીએ એમનો આપણને આશ્રય છે, પણ આજના દિવસે વિશેષ રૂપે શ્રી નરનારાયણ દેવની પૂજા કરીને કે જે અહીંયા ભગવાનના ચરણોમાં જે શ્રદ્ધાથી ભેગા સૌ થયા છો, તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ બસ આ જીવનમાં બસ એવો એક રંગ અમને ભરી દે, એ શ્રી રંગ દે, રંગ નહીં છૂટે ધોબિયા દુવે ચાહે સારી ઉમરિયા શ્યામ પિયા મોરી. હે એવી ભગવાન કે અમારું હૃદય છે ને એવું રંગી દો, એવું રંગી દો, સંપ સદભાવ પ્રેમ ભજન ભક્તિ સુખ આનંદ આ બધા રંગોથી હે ભગવાન આ જીવનને હયું એવું રંગી દો કે જે રંગની અસર તે આખી જિંદગી પર રહે, બસ ખાલી થોડો ઘણો આછો થઈ જાય તો પછી આ પ્રતિ પુષ્પ દોલોત્સવ એક હાથનો ફરીથી એની પર હાથ મારી દઈએ એટલે પાછો હતો એવો ને એવો તાજો, જેમ આપણે સિંહાસનમાં ન પડી કામ થઈ ગયું ફરીથી ચકચકિત થઈ ગયું એમ આવા પ્રસંગોએ આવા પર્વના દિવસોએ આપણો એ રંગ છે ને એ તાજો બની જાય. ભગવાનને પ્રાર્થના કરીએ અને વિશેષમાં જે સ્વામિનારાયણ ભગવાને જે ઉત્સવો ઉજવ્યા જે રંગોત્સવો ઉજવ્યા
એમાં ખાસ ખૂબી હતી, શ્રીજી મહારાજ ને અમુક નિયમો અને સિદ્ધાંત બહુ ગમતા. અને મહારાજ એ નિયમો નું કોઈ ઉલ્લંઘન કરે ને તો શ્રીજી મહારાજ રિસાઈ જાય, કાં તો ક્યાંથી ચાલ્યા જાય. એટલે સ્વામિનારાયણ ભગવાન ને એ વસ્તુ ઉપર તો બહુ ગમતું હતું કે ભાઈ નિયમ પ્રમાણે રહેવું. એટલે મહારાજે જ્યાં ઉત્સવો કર્યા ત્યાં આપણા શાસ્ત્રોમાં પણ નોંધ્યું છે કે આ રંગોત્સવમાં ભક્તો રમે. એ વખતે તો સંતોને પણ મહારાજ સાથે રંગ રમાડતા, પછી એ મહારાજે બંધ કરી દીધું. ભાઈ હવે સંતો નહીં, કારણ કે ઘણી વાર શું હવે આ ઉત્સવ એવો છે ને એમાં પછી થોડું ભાન ન રહે, મહિમા માતમ ન રહે. અમારે સુરા બાપુ ને પ્રમાણ સામે નહોતું થઈ ગયું આમાં અમે. એટલે મહારાજ કે એના કરતા એમાં પડવું નહીં, તમે તારે સંતો એક બાજુ બેહું અને હરિભક્તોને આવા ઉત્સવ કરાવવા. તો એક સાથે એક આ રીતે શ્રીજી મહારાજે એક રંગોત્સવ ની તમે જ્યાં વર્ણનમાં વાંચો સાંભળજો, એક ભક્ત કે સંત એક નિહામાં અમે એક જ હોય એ રંગ રમતા હોય. અને આ તો પ્રેમનો ને ભક્તિનો ને આનંદનો દિવસ છે, અત્યાચારનો દિવસ નહીં. ઘણા તો આમ જાણે આમ અત્યાચાર કરતા હોય ને આમ તૂટી પડે, બદલો લેતા હોય એમ. બદલો લેવાનો દિવસ નથી, આ તો પરસ્પર પ્રેમ અને સદભાવ વ્યક્ત કરવાનો દિવસ. એ પછી માફે કરાય, આ તો માથે જાણે આમ ગુલાલ નાખી ને એવું ફેરવતા હોય ને, એ ખબર શું કરતા હોય, બદલો લેતા હોય એમ. કેટલાક તો આંખોમાં ભરે, મોઢામાં ભરે, આ તો કઈ રીત છે. પ્રેમનો દિવસ છે, બદલો લેવાનો દિવસ નથી, એમાં બધું સમજી જવાનું. અને આપણે એ રીતે પ્રેમથી અહીંયા વર્ષો વર્ષ ઉત્સવ ઉજવાય છે. એટલે અને ખાસ કરીને ધ્યાન રાખવાનું અત્યારે જ કહી દઉં ને, સૂચના આપી દઉં, પછી ફરીથી આપજો ગુરુજી. કે મીન્સ કે આપણે જેમ મહારાજને સિદ્ધાંતો નિયમો ગમતા ને એમ આપણે ગુરુજીને પણ ગમે છે. એટલે આપણે વ્યવસ્થા તરસ જો બધા છોકરાઓ આવી ગયા છે અવાર અવાર માં બહુ ઉત્સાહથી. બાળકો સાથે બાળકો, યુવાનો સાથે યુવાનો, અને વડીલો સાથે વડીલો, જે જેની સાથે જે રંગ પ્રસાદીના રંગ જે આપલે કરે, એટલે સમજવાનું કે એને એના પર વધારે પ્રેમ છે. સમજી ગયા તમે? એટલે એમાં જરાય બી એ વિશેષ ભાવ નહીં, બીજો વધારાનો ભાવ નહીં રાખવાનો. તો હવે સૌ પ્રથમ શરૂઆત કરીશું આપણે નરનારાયણ દેવના પૂજનથી.